ગુજરાતમાં ઉત્તરાયણ તહેવારનો એક અનેરો આકર્ષણ જોવા મળે છે સામાન્યપણે ગુજરાતના અનેક જિલ્લાઓની સરખામણીએ કચ્છમાં ઉત્તરાયણનો ક્રેઝ થોડો ઓછો રહે છે પરંતુ કચ્છમાં પણ એવા પતંગ રસિકો છે જેમનો પતંગ પ્રેમ ગુજરાતના અન્ય પતંગ પ્રેમીઓને ટક્કર મારે છે કચ્છના જયેશ સિસોદિયા ગુજરાતના જાણીતા પતંગબાજોમાંથી એક છે અને હર વર્ષે ઉત્તરાયણના પતંગને લઈને અવનવા પ્રયોગ કરતા રહે છે આ વર્ષે જી ટ્વેન્ટી સમિટનું અધ્યક્ષપદ ભારત પાસે છે ત્યારે તેમણે જી ટ્વેન્ટીના લોગોવાળા ત્રણ મોટા પતંગ બનાવી ઉડાડ્યા હતા જેને જોવા આસપાસના લોકો પણ ઉમટી પડ્યા હતા દુનિયાના વીસ દેશોના સમૂહ જી ટ્વેન્ટીનું અધ્યક્ષપદ આ વર્ષે ભારત પાસે છે તેના અનુસંધાને દેશભરના અલગ અલગ સ્થળો પર આ વીસ દેશોના પ્રતિનિધિઓની બેઠકો યોજાશે તે અંતર્ગત જ આગામી ફેબ્રુઆરી મહિનામાં કચ્છના સફેદ રણમાં પણ આ સમિટ યોજાશે જેમાં પ્રવાસન મુદ્દે ચર્ચા કરવામાં આવશે ત્યારે આ જી ટ્વેન્ટીનું ક્રેઝ હવે પ્રજામાં પણ વધી રહ્યું હોય તેમ ભુજના પતંગબાજે આ વર્ષની ઉત્તરાયણ માટે જી ટ્વેન્ટીના લોગોવાળા ત્રણ વિશાળ પતંગ બનાવી ઉડાડ્યા હતા વ્યવસાયે ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં નોકરી કરતા જયેશ સિસોદીયા પોતાના શોખથી પતંગબાજ છેલ્લા ચાર પાંચ દાયકાથી તેઓ પોતાના કચ્છ કલાકાઇટ ગ્રુપ મારફતે ઉત્તરાયણ પ્રસંગે વિવિધ આયોજન કરતા હોય છે આ વર્ષે જયેશભાઈએ જી ટ્વેન્ટી સમિટ થીમ પર કેસરી સફેદ અને લીલો એમ ત્રિરંગા રંગના ત્રણ અલગ અલગ સાત ફૂટના પતંગો બનાવ્યા છે પતંગ બનાવવા ખાસ કાપડ મંગાવી તેના પર જ ગ્રુપના જ સભ્ય દ્વારા જી ના લોગો પેઇન્ટ કરવામાં આવ્યા હતા ભુજના છતરડીમાંથી આ ત્રણ વિશાળ પતંગો ઉડતા આસપાસના લોકોમાં પણ આકર્ષણ જામ્યો હતો અને પતંગના કરતબ જોવા છતરડી આવી પહોંચ્યા હતા આજે આપણે ઇન્ડિયાના આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે જી ટ્વેન્ટી થીમ અમને આપી છે લોગોમાં એ લોગો અમે આ ત્રણે કાઇટોમાં લગાડી છે અને જી ટ્વેન્ટી થિમના આધારે અમે લોકો ત્રણ કાઇટ બનાવ્યા છે જે કેસરી સફેદ અને લીલો ત્રણ સુડતાલીસ સુડતાલીસ ફૂટનો ત્રણે ત્રણો કાઇટ છે અને ત્રણે કાયટો અમે ભુજ છતવાડીમાં ઉડાડીશું તો આજની ભુજની પબ્લિકો જોઈને બહુ જ ખુશ થાય છે અને જોઈએ છે કે કાંઈટ નવું આપણા ભુજમાં જોવા મળે છે તો આજે અમે લોકો ખાસ ભુજની પબ્લિકને જોવા માટે જે જી ટ્વેન્ટીના કાયટો અહીંયા છત્રીમાં ઉડાવીએ છીએ